રાજકોટની દુઃખદ ઘટના મામલે મહત્વના સમાચાર ગુજરાત હાઈકોર્ટ તરફથી આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને દેવેન એમ દેસાઈની બેંચે આ મામલે સુવો મોટો સુનાવણી હાથ ધરવાની શરૂઆત કરી દીધી છે. આજે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુવો મોટોની અરજી દાખલ થઈ છે અને હવે આ સુવો મોટોના અનુસંધાને આવતીકાલથી એટલે કે તારીખ 27 સુનાવણીની શરૂઆત કરવામાં આવશે. વિગતવાર વાત કરીએ ગુજરાત હાઈકોર્ટે આદેશમાં. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઈકાલે રાજકોટમાં ગોજારો અકસ્માત થયો. ગેમ ઝોનમાં આગ લાગી. આગના કારણે 27 લોકો મોતને ભેટ્યા છે. આ તમામ મૃતદેહોને ઓળખી ન શકાય તે પ્રકારમાં બળીને ખાક થઈ ગયા છે, માટે ડીએનએ સેમ્પલ લઈ અને ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ગાંધીનગર ખાતે ફેસેલમાં ચાલી રહી છે. આ દરમિયાન પરિવારના લોકો પોતાના સ્વજનના કે પોતાના બાળકોના મૃતદેહ માટે વલખા મારી રહ્યા છે અને આક્રંદ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ સુધી પણ આ મામલો પહોંચી ગયો છે. ગુજરાત હાઈકોર્ટમાં આજે આ મામલાની સુવો મોટો અરજી હાથ પર લેવામાં આવી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં બીરેન વૈષ્ણવ અને દેવેન એમ દેસાઈની બેચમાં સુવો મોટો મામલે કાર્યવાહી શરૂ થઈ હતી અને આ સમયે બ્રિજેશ ત્રિવેદી કે જેઓ બાર એસોસિએશન ઓફ ગુજરાતના અધ્યક્ષ છે, તેઓ વર્ચ્યુઅલી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. ગુજરાત હાઈકોર્ટે નક્કી કર્યું છે કે જે પ્રકારે માધ્યમોમાં અખબારોમાં સમાચાર જોયા અને આ હૃદય કંપાવી દે તે પ્રકારની ઘટના સામે આવી છે, તેના માટે સુવો મોટો અરજી હાથ ધરવામાં આવી રહી છે. આવતીકાલે સંબંધિત વિભાગો, ખાતા, રાજકોટ મહાનગરપાલિકા સહિતના તમામ પાર્ટીને નોટિસ ઇસ્યુ કરી અને હાજર રહેવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે, ગુજરાત હાઈકોર્ટે માધ્યમોમાં જે સમાચારો છપાયા તેના પરથી મૂલ્યાંકન કરી વાત ધ્યાન પર મૂકી છે કે અમારા ધ્યાન પર આવ્યું છે કે ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે, ગેમ ઝોનના નામે કે રિક્રિએશન એક્ટિવિટીના નામે મંજૂરી નથી મેળવવી પડતી, માટે એ પ્રકારના નામે આ ગેમ ઝોન શરૂ થઈ રહ્યા છે, આ પ્રકારના ધંધાઓ ચાલી રહ્યા છે. સાથે જ ગુજરાત હાઈકોર્ટે ટાંક્યું છે કે CGDR એટલે કે કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સની અંદર રહેલા કેટલાક લૂપહોલનો આ લોકો ઉપયોગ કરે છે અને તેના આધારે પોતાના વેપાર શરૂ કરે છે, માટે હવે ગુજરાત હાઈકોર્ટ સુવો મોટોની અરજી પર સુનાવણી હાથ ધરશે, ત્યારે મહત્વનો મુદ્દો આ CGDRનો પણ રહેશે તેવી સંભાવનાઓ સંપૂર્ણ રીતે વ્યક્ત કાયદાના નિષ્ણાંતો કરી રહ્યા છે. રાજકોટની જે ઘટના બની છે તે જ પ્રકારની ઘટના બીજા જિલ્લાઓમાં, બીજા રાજ્યોમાં, બીજા શહેરોમાં ન બને તે માટે તમામ રાજ્યોને પણ ક્યાંક ને ક્યાંક તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી હોય તે પ્રકારના મેસેજ માધ્યમો આપી રહ્યા છે. તો સાથે જ સમાચારો ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લામાંથી મળી રહ્યા છે, જેમાં અમરેલી છે, ભાવનગર છે, અમદાવાદ છે સહિતના, સુરત સહિતના તમામ જે શહેરો છે ત્યાં પણ મોલમાં અને આ પ્રકારના ગેમ ઝોન કે જે આ પ્રકારના વ્યવસાયો ચાલી રહ્યા છે તેની આજે ફરીથી એક વખત તપાસ કરવામાં આવી રહી છે. તમામ ફાયર વિભાગ દ્વારા સાધનો ચકાસવામાં આવી રહ્યા છે અને બાદમાં તેને કાર્યરત કરવા માટે પરમિશન આપવામાં આવે છે, જો નથી તો તેને બંધ કરવા માટેની નોટિસો ઇસ્યુ થઈ રહી છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. ત્યારે આ બધી જ વસ્તુ હવે મોડી થઈ ગઈ હોય તેવું જણાય છે, કારણ કે ફરી એક વખત ગુજરાતે 27 જીવ ગુમાવી દીધા છે અને હવે તેને કોઈ પરત ન લાવી શકે, ચાહે આપણે કેટલા સાબદા બનવાના દોડ કરીએ. હવે તો બસ ગુજરાત હાઈકોર્ટ તરફ તમામ લોકો મીટ રાખીને બેઠા છે કે શું ગુજરાત હાઈકોર્ટ કઈ પ્રકારના ચુકાદા આપે છે, કઈ પ્રકારે હવે આવી ઘટના ન બને તે માટે આદેશ આપી આ સરકારને ફરીથી એક વખત જગાડે છે. આ જ પ્રકારના સમાચારો અહેવાલો સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ પર તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલને તમે લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.